જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આજે હું ફરીથી એક નવી વાર્તા લઈને આવી ગઈ છું તો ચાલો શરૂ કરીએ રમીલાબેનનો એકનો એક લાડકો દીકરો મોહિત પ્રેમ લગ્ન કરીને સપ્તપદીના ફેરા ફરીને આરતીને લાવ્યો ત્યારથી રમીલાબેનનો મગજનો પિત્તો ગયો આરતીને વહુ તરીકે સ્વીકારી ન શક્યા આરતી દેખાવમાં ભલે સામાન્ય હતી પરંતુ સંસ્કારથી ભરેલી આદર્શ વહુ હતી પાંચ વાગ્યામાં આરતીની સવાર પડી જાય મોડું થઈ જશે તો સાસુમાં ખીજાશે એ બીકમાં રાત્રે પણ ઝપકીને જાગી જતી બરાબર છ વરસ થયા આ વાતને કે જે દિવસે આરતી મોહિતને પરણીને તિલમાં અરમાનો ભરીને નવવધુ તરીકે સાસરે આવી રમીલાબેનનો ઠસ્સો અને રૂઆબ જ એવો હતો કે આરતી પારેવાની માફક ધ્રુજતી રહેતી વહુ બેટા સવારમાં છ વાગે તમારા સસરાને ચા જોઈએ એ પ્રમાણે ઉઠી જજો નવવધુ તરીકેના આગમનની એ રાત્રે એ વાક્યમાં ઘણું કહી દીધું નાહ્યા વિના તુલસીના છોડને ના અડાય ફ્રીજનું બારણું તરત બંધ કરી દેવાનું બધી ઠંડક નીકળી જાય અને બિલ વધારે આવે ચા મૂકતી વખતે માપની જ ચા બનવી જોઈએ આ મોહિત તો મારું બહુ ઉદાર અને દયાળુ એનું જોઈને બહુ જરા શીખતા હોવ તો બે દિવસ મોહિત બહાર શું ગયો આ છોકરાઓને ચોકલેટ આપવાની તેમાં પણ મોડું થઈ ગયું બહુ જરા ધ્યાન રાખતા હોય તો બાજુવાળા કંચનબેનની અંકિતા વહુને જુઓ સ્કૂટી પર આમ પતંગિયાની જેમ બજારના કામ પતાવી આવે અને નોકરી પણ કરે અહીં તો ઘરમાં બેસી રોટલા તોડવાના એક પછી એક વક્રવાણીનો મારો ચાલું જ પરંતુ એક પણ શબ્દ સામે જવાબ આપે તો એ આરતી નહીં મોહિત પણ બધું સમજતો હતો પરંતુ માતાની આમાન્યા ખાતર આરતીને ન બોલવા સમજાવતો સવારમાં દસ વાગે એટલે રમીલાબેનના ઘરના ઓટલે શેરીના નાના બાળકો ભેગા થવા માંડે શેરીના બધા નાના બાળકો મોહિત કાકાના હાથમાંથી ચોકલેટ લઈ પોતપોતાના ઘરે ભાગે એ પતે એટલે શેરીના કૂતરા બિસ્કીટ ખાવા ઓટલે આવે આ રોજનો ક્રમ જે મોહિતે છેલ્લા અગિયાર વર્ષથી જાળવેલ મોહિત અને આરતી શેરીમાં ને સગા સંબંધીઓમાં ચોકલેટ અંકલ અને ચોકલેટ આંટી તરીકે ઓળખાય મોહિત સ્વભાવે ખૂબ ઉદાર અને આરતીનો એમાં પૂરેપૂરો સહકાર તોય રમીલાબેન કાયમ આરતીને ભલું બુરું કહ્યા જ કરે મોહિત ભારે હસમુખો અને જ્યાં બેઠો હોય ત્યાં હસાયરો અને મુસાયરો થઈ જાય એની સાથે દસ મિનિટ બેસો તો તમારી જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ જાય બિલકુલ ચિંતામુક્ત અને ભલો માણસ કોઈનું દુઃખ જુએ તો પોતાની પાસે જે હોય તે આપીને મદદ કરી છૂટે પણ આવતીકાલનો જરીએ વિચાર ન કરે જોકે મોહિતની આવી ઉદારતાના લીધે જ એના બાંધકામના ધંધામાં પાર્ટનર્સ પણ એટલા જ વફાદાર મળે કે બરકત પર બરકત થયા કરતી મોહિત આરતીને હંમેશા રાજી રાખતો એકમેકના સુખ દુઃખના સાથી બની પરસ્પર પ્રેમ રાખી બંને જીવન સંસાર હાકતા જો આરતી બા બોલે એ બહુ ધ્યાનમાં ન લેવું જરા ગરમ મિજાજ છે પણ બા દિલની બહુ ભોળી છે તારા જેવી જ એમ કહી આરતીને પ્રેમથી સમજાવતો આરતીની આંખમાં ક્યારે આંસુ ન આવે એની ખાસ કાળજી રાખતો મોહિત હંમેશા આરતીને સપ્તપદીના ફેરાની યાદ અપાવતો નારી એટલે અબળા નહીં પરંતુ સમય આવે દુર્ગા થઈને સ્વમાં તાકાત ધારણ કરી સમાજમાં અડીખમ ઊભા રહેવું જોઈએ એ વાત શીખવતો ત્યારે આરતી મોહિતની અર્ધાંગીની બનવા બદલ પોતાના જાતને ધન્ય માનતી અને પોતાની બધી ચિંતા ભૂલી જતી હમણાં હમણાં મોહિતને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થઈ ગઈ જેના કારણે આરતી બહુ ચિંતિત રહેતી પણ કોઈ વાતને ગંભીરતાથી લે તો એ મોહિત સાનો મારો મોહિત કેટલી મહેનત કરે ઘડી પર જંપીને બેસતો નથી કેટલા સારા કામો કરે એના થકી જ આજે બધા સુખી છીએ બસ મોકો મળ્યો નથી કે રમીલાબેન ચાલુ થઈ જાય મા જરા આરતીને ફોન આપજો ને અને હા તમે બધા જમી લેજો મને જરા મોડું થશે આજે બપોરનો એક વાગ્યો તોય મોહિત જમવા ન આવ્યો પણ એનો ફોન આવ્યો તેથી આરતીને જરા ઉચ્ચાટ થયો પરંતુ મોહિતનો અવાજ સાંભળી શાંતિ થઈ છેક રાત્રે બાર વાગે મોહિત ઘરે આવ્યો ત્યારે કાન પાસે ગળાની બાજુ એક પટ્ટો લાગેલો જોઈ આરતી ગભરાઈ ગઈ અને રડવા લાગી અરે કંઈ નથી આ થોડા દિવસથી કાન પાછળ દુખતું હતું તે ડૉક્ટરને બતાવ્યું તો જરા સાદી ગાંઠ જેવું હતું તે આજે કપાવી કશું ચિંતા જેવું નથી માં તું પણ ફિકર નહીં કર જો ને હું જાતે જ કાર ડ્રાઈવ કરીને આવ્યો તો સારું છે તો જ આવ્યો ને મોહિત જમતા જમતા બોલ્યો અને બધાને હાસ થઈ બીજા દિવસે નિત્યક્રમ મુજબ દસ વાગે છોકરાઓને ચોકલેટ લઈ મોહિત ઓટલા પર આવ્યો અને ડાબુ અંગ ચગડાઈ ગયું અને આવવા માંડી આરતીએ તરત આજુબાજુવાળાની મદદથી હોસ્પિટલમાં દાખલ કરી દીધો અનુભવી ડોક્ટરે નિદાન કર્યું કે કાન પાસેથી ઘાટ કાઢવા માટે જે ઓપરેશન થયું હતું તે ઓપરેશનની જરૂર જ ન હતી સાદી રસોડી જ હતી અને છતાંય એ ઓપરેશન કર્યું અને બ્લડ પ્રેશર વધી જવાથી પેરાલિસિસનો એટેક થયો છે સતત ભાગતા દોડતા રહેતા મોહિતના સિરે ગંભીર માંદગી લખાઈ ગઈ મોહિતનું આખું ડાબું અંગ ખોટું થઈ ગયું પહાડ જેવો માણસ લાચાર થઈને પડ્યો આરતીને માથે આભ તૂટી પડ્યું રમીલાબેનના વાક પ્રહારો વધતા ગયા પણ કહેવાય છે ને કે કુદરત જ્યારે બધા દરવાજા બંધ કરી દે ત્યારે એક દરવાજો એવો ખોલી આપે કે માણસ જીવી જાય હસતા રમતા દયાળુ અને ઉદાર દિલના મોહિતને આમ લાચાર પડેલો જોઈ આરતી રડીને પણ થાકી મોહિત માંડ એકાદ શબ્દ બોલી શકતો પરંતુ કોઈને સમજાતું નહીં કે એ શું બોલે છે આરતીની જિંદગી જાણે થંભી ગઈ આરતીને રડતી જોઈ મોહિત હાવભાવથી એને શાંત પાડી ઉપર આકાશ તરફ આંગળી ચીંધી ભગવાનની મરજીનો ઉલ્લેખ કરતો અને આરતીને બહાદુર બનવા માટે હાથથી ઇશારા કરી હસાવતો આરતી વિચારતી કે કઈ માટીનો બન્યો હશે આ માણસ કે જેને મારે સાંત્વના આપવું જોઈએ એ માણસ આટલું ભોગવ્યા બાદ મને સાંત્વના આપે છે ઊઠ આરતી ઊઠ મજૂદ બન મોહિતને સાચવી લે ડગલેને પગલે મોહિતે તને અત્યાર સુધી સાથ આપ્યો છે તો હવે આરતી ઊભી થા તારું કર્તવ્ય બચાવ અને મોહિતનો ખભો બન અત્યાર સુધી મોહિતે તને સાચવી છે તો હવે તારો વારો ને તે જ ઘડીએ આરતીએ જાણે મોહિત પ્રત્યેની ફરજનું હિંમતનું કર્તવ્યનું અને સાહસનું ગાંડી ધારણ કર્યું સપ્તપદીના ફેરા યાદ કરી મોહિતના દુઃખની ભાગીદાર થઈ એનું દુઃખ વહેંચી લે આમ હિંમત હારે નહીં ચાલે આ બધું સાંભળી આરતી ઊભી થઈ અને આંસુ લૂછી નાખ્યા અને હસતા હસતા મોહિત સાથે અલકમલકની વાતો કરી હસાવવા લાગી દવા આપવા લાગી મોહિતને નવડાવાથી માંડીને કપડાં પહેરાવવા પોતાના હાથે કોળિયા ભરાવવા માથે તેલ નાખી વાળ ઓળવા મોહિતની દાઢી બનાવી મોહિતને વ્હીલચેરમાં બેસાડી ઓટલા પર લાવી બાળકોને ચોકલેટ આપી મોહિતને કસરત કરાવી આરતી ક્યારે થાકી નહીં કે ક્યારે એના મોઢા પર મોહિતની બીમારીની ચિંતા દેખાય નહીં હા વીસ દિવસે એકવાર ડૉક્ટરને બતાવવું હોય ત્યારે બાજુવાળા મનોજભાઈને ગાડીમાં લઈ જવા માટે કહેવું પડતું રમીલાબેન પણ સમય સાથે ધીમે ધીમે બોલવામાં શાંત થઈ ગયા ઘરનો તમામ આર્થિક વ્યવહાર આરતી સંભાળે છે મોહિતને જરા જેટલી ખબર નથી પાડવા દેતી મોહિત ગર્વથી આરતીને જોઈ મલકી રહે છે આજે આઠ વરસ થયા મોહિત આરતીનો હાથ પકડી લાકડી કે વ્હીલચેર વિના ધીમે ધીમે પણ પોતાના પગ પર ચાલે છે મોહિત આજે જે કંઈ તૂટક તૂટક શબ્દો બોલે છે તે ફક્ત આરતી જ બરાબર સમજી શકે છે અને હસતા હસતા બધાને કહે છે કે મોહિત શું બોલ્યા આરતી મુખે સૌને કહે છે કે મને તો જીવતા જાગતા ભગવાનની સેવા કરવાની તક મળી આરતી આજે ડ્રાઇવિંગનું પાકું લાઇસન્સ ધરાવે છે અને મોહિતને બાજુની સીટ પર બેસાડી લોંગ ડ્રાઇવ પર લઈ જાય છે મોહિતના વફાદાર પાર્ટનર્સ પણ પોતાની વફાદારી ચૂક્યા નહીં મૂડીમાં મોહિતનો હિસ્સો લઈને બાકીના ત્રણ ધંધો ચલાવે છે અને જે નફો થાય તે મોહિતને ઈમાનદારીથી પાઈએ પાઈ પહોંચાડી દે છે આજે પણ મોહિતને જ્યાં જવાનું મન થાય ત્યાં એકી અવાજે આરતી એને ગાડીમાં બેસાડી સાથે રમીલાબેનને પણ લઈને જાય છે ભાઈ મારે તો વહુના રૂપમાં સાવિત્રી મળી છે પોતાના સત્યવાનને ભગવાન પાસેથી ઝૂંટવીને પાછી લાવી છે રમીલાબેન હરખથી બોલી ઉઠે છે બસ બા એ તો મોહિતે દિલમાં કંડારેલા સપ્તપદીના વચનોનો પ્રતાપ છે અને મોહિતની અર્ધાગીદી ક્યારે કમજોર ન હોઈ શકે આ મોહિતે મને એટલી મજબૂત બનાવી દીધી છે આરતી મોહિત સામે જોઈ હસી ઉઠી તો તમને વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમને વાર્તા ગમી હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો